हेलो फ्रेंड्स, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું મગનું શાક, પણ મગનું શાક એક અલગ સ્વાદ સાથે, અલગ મસાલા સાથે બનાવશું. પણ અસલ કાઠિયાવાડી રીતે બનાવશું, જે તમે રોટલી રોટલા કે ભાખરી પરોઠા ખાઈ શકો એવા સ્વાદિષ્ટ એવા મગ તૈયાર થશે. તો ચાલો બનાવીએ મગનું શાક. તો અહીંયા મેં 1/4 કપ મગ લીધેલા છે. મગ એક મોટા વાસણમાં લઈ લેશું, ધોઈ લેશું. બધા કઠોળને આ રીતે હાથેથી ચોળી અને ધોવા જરૂરી છે. બધા કઠોળમાં પાવડર મિક્સ કરેલો હોય છે, જેથી હાથેથી ચોળીને ધોવાથી કઠોળમાંથી પાવડર અલગ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે ચોળીને ધોવાથી મગ ઉપર સફેદ પાણી થઈ ગયું છે. તો આ પાણી અલગ કરી લેશું અને હજી એક પાણીથી હું મગ ધોઈ લઉં છું. મગ 2 પાણીએ ધોઈ લીધા છે. થોડું પાણી નાખી અને પલાળી દઈશું. મગને બહુ વધારે વાર પલાળવાની જરૂર નથી. તમે 15-20 મિનિટ પલાળશો તો પણ મગ તરત બફાઈ જશે. તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. જે વાટકી ભરીને તમે મગ લેતા હોય છો એનું 3 ગણું પાણી આપણે મગ બાફવામાં મૂકવાનું છે. પાણીમાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પાણી ઉકળવા મૂકી દઈશું. હવે પાણી ઉકળી ગયું છે તો મગમાંથી પાણી કાઢી નાખશું અને મગ બાફવા મૂકી દઈશું. મગ પાણીમાં નાખ્યા પછી ચમચાથી એક વખત મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને 5 સિટી થવા દેશું. 5 સિટી થઈ ગઈ છે અને કુકરમાં પ્રેશર પણ ખલાસ થઈ ગયું છે. તો આપણા મગ સરસ બફાઈ ગયા છે. હાથમાં લેતા મેશ થઈ જાય એવા જ મગ બાફવાના છે. તો ભાઈ ગયેલા મગને આપણે સાઈડ પર રાખી દઈશું અને વઘાર કરશું. વઘાર કરવા માટે એક કડાઈ લીધેલી છે. કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકશું. તેલ ગરમ થતાં 1/2 ચમચી જીરું અને 1/2 ચમચી રાઈ નાખશું. રાઈ ને જીરું સરસ ફૂટી ગયા છે તો હિંગ નાખશું. એક મરચું આ રીતના લાંબી ચીરીમાં સમારી લીધું છે તો મરચું નાખશું. 2 મીડિયમ સાઈઝની ડુંગળી સમારી લીધી છે, તેલમાં નાખી દઈશું. આ મગ સ્પાઈસી અને ટેસ્ટી એવા બનશે. રોટલી રોટલા પરોઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. હવે આપણી ડુંગળી સરસ પંતળાઈ ગઈ છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે. અહીંયા મેં 8-10 કળી લસણની આ રીતે અધકચરી ખાંડીને લીધેલી છે તો લસણ પણ નાખી દઈશું. લસણ ડુંગળી સાથે સરસ સાંતળી લેવાનું છે. હવે લસણ અને ડુંગળી સરસ સંતળાઈ ગયા છે તો 1 મીડિયમ સાઈઝનું ટમેટું સમારીને લીધું છે તો લસણ ડુંગળી સાથે ટમેટું મિક્સ કરી દઈશું. લસણ ડુંગળી અને ટમેટાના ભાગનું થોડું મીઠું નાખશું. મગ બાફવામાં આપણે મીઠું નાખેલું છે એટલે આમાં મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું. 1-1/2 મિનિટ આપણે ઢાંકી દઈશું જેથી આપણા ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જશે. હવે જોઈ લઈએ આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયેલા. તો આપણે મસાલો કરી લેશું. મસાલામાં 1/2 ચમચી હળદર લીધી છે, 3 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. અત્યારે 3 ચમચી લાલ મરચું પાવડર લીધો છે. તમારે તમારા સ્વાદ પ્રમાણે મરચું પાવડર વધારે કે ઓછું કરી શકો છો. અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું. મારે અત્યારે સ્પાઈસી મગ બનાવવા છે તો હું થોડું વધારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરું છું. મસાલો નાખ્યા પછી ટમેટા અને ડુંગળી લસણની પેસ્ટ સાથે સરસ મિક્સ કરી લેશું અને મસાલામાં આ રીતે થોડું પાણી નાખવાથી મસાલા બળતા નથી અને સરસ સંતળાઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે પાણી નાખ્યા પછી થોડી વાર આપણે સાંતળ્યું, મસાલામાંથી તરત તેલ અલગ પડવા માંડ્યું છે. મીન્સ કે આપણા મસાલા સરસ સંતળાઈ ગયા છે. તો બાફીને રાખેલા મગ આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું. કુકરમાં થોડા મગ રહેલા છે, પાણી નાખી અને એ પાણી મગ સાથે મિક્સ કરી દઈશું. ચમચાની મદદથી બધો મસાલો અને મગ બધા મિક્સ કરી અને આપણે 2 મિનિટ ઢાંકી દઈશું જેથી મગ સાથે મસાલો સરસ મિક્સ થઈ જશે. હવે જોઈ લઈએ, મગ મસાલા સાથે ખૂબ જ સરસ મિક્સ થઈ ગયા છે. ચમચાની મદદથી એક વખત આ રીતે ઉપર નીચે કરી લેશું. મગમાં હું 1 લીંબુનો રસ નાખીશ. મોટા 1 લીંબુનો રસ લીધેલો છે. આ મગ થોડા ખાટા અને સ્પાઈસી હોય તો વધારે સ્વાદિષ્ટ થાય છે. તો લીંબુનો રસ આપણે મગ સાથે મિક્સ કરી દઈશું. લીંબુનો રસ આપણે મગ સાથે મિક્સ કરી દીધો છે.
તો મગ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે. કોથમરી નાખી દેશું અને ગેસ બંધ કરી દેશું. મગનું શાક સર્વ કરેલું છે. આ મગ મેં અત્યારે રોટલા સાથે સર્વ કરેલા છે. તમે રોટલી, પરોઠા કે ભાખરી સાથે આ મગ ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ એવા મગ તૈયાર થાય છે. તો આ જ રીતે બનાવો અને મને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ સ્પાઇસી મગની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.